आशाना किरणो, आँखों मा आशाना किरणो लईने ए निकल्यो। एक फकीर ने लई लक्ष्मा ए तो छे निकल्यो, एक फकीर ने लई लक्ष्मा ए तो छे निकल्यो। अघरो छे आमा रगपण माटी नु ऋण चुकावीशू, अघरो छे आमा रगपण माटी नु ऋण चुकावीशू, माटी नु ऋण चुकावीशू। एज संकल्प छे, एज संकल्प छे। શું છે માં? મારા વીરુ બેટાની મનગમતી ગરમા ગરમ કચોરીઓ ખાસ મેં તારા માટે બનાવી છે, આંબલીની ચટણી સાથે. તને ખૂબ પસંદ છે ને? ચાલ ચાલ ચાલ, મોઢું ખોલ તારું. કાલનું તે કંઈ ખાધું નથી. ખાઈ લેશ માં, પહેલા તું બાપુજીને મનાવી લે. અને માં, મેં તો તારા સોગંદ લીધા છે ને, અને કયા કારણે લીધા છે એ પણ તને ખબર જ છે. જો વીરુ બેટા, જો તારા બાપુજી કુંદન માટે કંઈક કરી રહ્યા છે તો સમજી વિચારીને જ કરતા હશે ને? માં, હું ક્યાં કહું છું કે લગ્ન કરવા એ ખરાબ છે, પણ કુંદનને આગળ ના ભણાવી એ ખરાબ વાત છે, અને તું પણ જાણે છે. મને કહે, એક વાત કહે, તું કેમ ભણી નહીં? અમારા જમાનામાં તો દીકરીઓને ભણાવતા જ નહોતા, પણ આપણી કુંદનને આપણે 12મા સુધી તો ભણાવી જ ને. બાવા, વેરી ગુડ, શું વાત છે 12મા સુધી ભણાવી? તો મને પણ 12મા સુધી ભણાવો તો, મને કેમ આગળ ભણાવ્યો? માં, છોકરા છોકરીમાં ફરક કેમ? અને એક વાત કે, આ કુંદન તારું સંતાન નથી મારી જેમ? તો પછી? હા છે ને, કુંદન પણ મારી જ દીકરી છે. પણ બેટા, આ જે ભેદ છે ને, એ સદીઓથી ચાલ્યો આવે છે, એ અમે નથી કર્યો, એ સમાજે કર્યો છે, સમાજના લોકોએ કર્યો છે. સમાજ? કયો સમાજ માં? કેવો સમાજ? એ માં, સમાજ તો એને જ કહેવાય ને કે જેમાં માણસો વચ્ચે કોઈ ભેદભાવ ના હોય, ના જાતનો ભેદભાવ ના હોય, સ્ત્રી પુરુષમાં કોઈ ભેદભાવ ના હોય, એને જ સમાજ કહેવાય ને. અને માં, સમાજ પણ તો આપણા જેવા માણસોએ જ બનાવ્યો છે ને. પણ આ જે સમાજ છે, કોણે બનાવ્યો છે? જોયું છે તે ક્યારે? નથી જોયું બેટા, નથી જોયું. પણ મને મારી માએ કીધું હતું, એમને એમની માએ કીધું હતું, અને એમને એમની માએ કીધું હતું. વીરુ બેટા, કેટલાક સવાલો એવા હોય છે જેના કોઈ જવાબ નથી હોતા, કારણ કે આવા સવાલ કોઈ પૂછતો જ નથી. પૂછવા જોઈતા તા માં, સવાલ પૂછવા જોઈતા તા. આપણે જેને ઓળખતા નથી, જાણતા નથી, જેને આજ સુધી આપણે જોયા નથી, એમની ખોટી વાતો આપણે સમાજના નામે માનતા રહ્યા છીએ. નહીં માં, આવું નહોતું કરવું જોઈતું. અને આજે સમય બદલાઈ રહ્યો છે, અને બદલતા સમયની સાથે આપણી માનસિકતા પણ બદલાવી જોઈએ. આપણે ઘેટા બકરા નથી માં, કે માથું નીચું કરીને એકની પાછળ એક ચાલતા રહીએ. પેલો ભરવાડ જમણી બાજુ દંડો મારે તો આપણે ડાબી બાજુ ફરી જઈએ, ડાબી બાજુ દંડો મારે તો આપણે જમણી બાજુ ફરી જઈએ. ઘેટા બકરા થોડી છીએ માં. ના માં, આપણે આપણું માથું ઊંચું કરવું પડશે, આપણે આપણો રસ્તો પોતે બનાવવો પડશે. ના કે એ લોકો જો પોતાના સ્વાર્થ માટે, પોતાના ભલા માટે, પોતાની જોહુકમી ચલાવવા માટે એમના નિયમો આપણા પર લાદે. ના માં, આ ઘણું ખોટું છે માં. અરે, એક મચ્છર જ્યારે આપણને કરડે છે ને, તો આપણે એને
મારી દઈએ છે. કેમ? કેમ કે આપણે બીમાર ના પડીએ. પણ આ અભણ રહેવું, ઓછું ભણવું, ઈ એનાથી પણ મોટી બીમારી છે મા, એનાથી પણ મોટી. કદાચ તારા બાપુજી પણ આ બધું સમજતા હોત. નથી સમજતા ને મા, નથી સમજતા. એટલા માટે તો મારે આ ભૂખ હડતાલ કરવી પડી. ભૂખ હડતાલ નહીં, સત્યાગ્રહ મારા ગાંધીજી. સત્યાગ્રહ, સત્યાગ્રહ જી વીરુજી. વીરુ બેટા, હું બધું જ સમજુ છું. મારો દીકરો એકદમ બરાબર કરી રહ્યો છે. પણ બેટા, હું તારી મા પછી છું. પહેલા તારા બાપુજીની ધર્મપત્ની છું. એમનો સાથ આપવો એ મારો ધર્મ છે. તું સમજી શકે છે ને બેટા? સમજુ છું માં. જ્યારે હું ભૂખ્યો હોઉં છું ત્યારે તારા ગળેથી પણ કોળિયો નહીં ઉતરે. વીરુ બેટા, મને તારા પર ગર્વ છે. તારા પર, તારા સપનાઓ પર, તારા સિદ્ધાંતો પર મને ગર્વ છે. એ માં, આ બધા તારા જ આપેલા સંસ્કાર છે. બસ હવે રડાવીશ છું મને? માં આમ કરને. મારો ડાયો દીકરો. ખાઈ લે. આ ખાવાનું ખાઈ લે. અમે ધ્યાન રાખીએ છીએ. ખાલી આપણે ત્રણ જ છીએ અહીંયા, ફટાફટ ખાઈ લે. ના બચ્ચુ, અહીંયા ખાલી આપણે ત્રણ નહીં, તો અહીંયા માં પણ છે. હે, છુપાડી દે, છુપાડી દે, જલ્દી ફટાફટ છુપાડી દે. અહીંયા છે અને ત્યાં પણ છે. આ મા પણ જોવે છે અને પેલી મા પણ જોવે છે. તારો બાપ નહીં માને. તું ખાઈ લે યાર. એમનું જ લોહી છું, એમના જેવો જ જીદ્દી છું. નહીં ખાઉં. જીદ રાખ, કોણ ના પાડે છે, જીદ રાખ. પણ સાથે ખાવાનું પણ ખા. તને કઈ થઈ ગયું ને તો તારા જેવો દોસ્ત અમને ફરી નહીં મળે. સાચું કહે છે. મને પણ તમારા જેવા દોસ્ત ક્યાં મળશે. એજ સંકલ્પ છે, એજ સંકલ્પ છે. અચ્છા વિરલ, તું ખાઈ ના શકે તો ઠીક છે, પણ તારી સમસ્યાનો હલ મને દેખાઈ રહ્યો છે. અરે દેવા રે દેવા, આની સમસ્યાનો હલ તને ક્યાંથી દેખાઈ રહ્યો છે? અરે બચ્ચુ બચ્ચન, જરા મુંડી ફેરવીને જુઓ તો ખરો. ઉપર, અરે ઉપર મફા. અરે એ તો મફો છે, પણ આ ભાઈની સમસ્યાનો હલ મફો કઈ રીતે થયો? હે, એને તો ઝાડ ઉપર ચડવા સિવાય કશું આવડતું જ નથી. અરે એ જ તો વાત છે, વિરલ ખાઈ નથી શકતો પણ પીતો શકે છે ને. અરે મફા. અરે અમારો દોસ્ત ભૂખ હડતાલ પર છે, જરા નારિયેળ પાણી આપજે ભૂખ ભાગવા માટે. અરે પીવડાવું છું, પીવડાવું છું, આખી દુનિયાને પીવડાવું છું. અને આ તો દોસ્ત છે મારો, દોસ્ત. બીજું
છે મફા. મફા મફા બાપુજી, તમે ખોટું ના માનો તો એક વાત કહું. હા બોલ બેટા. હું પણ શહેરમાં ભણવા જઈશ. વિરલને ભણાવીને જોઈ લીધું, હવે તું પણ એની સાથે ભળી ગઈ. જો આગળ ભણવા માંગે છે તો એમાં ખોટું શું છે? એ જ તો ખોટું છે. ભણી ગણીને આપણા સપૂતે શું કરી લીધું? આખા ગામમાં ઉધમ મચાવ્યો છે. બસ કરો હવે, મારા દીકરાએ કોઈ ઉધમ નથી મચાવ્યો, બલકે ગામમાં કંઈક સારું કામ કરી રહ્યો છે મારો દીકરો. કેટલા દિવસથી એણે કંઈ ખાધું નથી. તમારો જીવ નથી મળતો? બાપ છો કે શું છો તમે? તમે સાંભળી તો લો શું કહું છું. હું શહેર ભણવા જઈશ બાપુજી, પણ ખોટું ખોટું. એક દિવસમાં પાછી આવી જઈશ અને ભાઈને કહીશ કે મારું મન નથી લાગતું. બાપુજી, તમારું માન પણ રહી જશે અને વિરલભાઈની સોગંદ પણ. પછી તમે જ્યાં ઈચ્છો ત્યાં મારા લગ્ન કરાવી દેજો. તમે બંને ભેગા મળીને એને ઉલ્લુ બનાવશો તો શું હું ચૂપચાપ જોતી રહીશ? કાન ખોલીને સાંભળી લેજો. જો તમે બાપ દીકરી એક થઈ શકો છો તો અમે માં અને દીકરો એક ના થઈ શકીએ. માં તું પણ બરાબર તો કહે છે, આમ કરવાથી વાત જલ્દી પતી જશે. આવું કરીને તો જુઓ, તમે આવું કરીને જુઓ. બસ મારાથી ખરાબ કોઈ નહીં હોય, કહી દઉં છું તમને. જો માં જન્મ દઈને મમતાનું રૂપ બની શકે છે તો સમય આવે એ જ માં કાલી અને જગદંબા પણ બની શકે છે. હવે તમે જ વિચારી લો કે તમે મને કયા સ્વરૂપે જોવા માંગો છો, વીરુની માના રૂપમાં કે કાલી અને જગદંબાના રૂપમાં? તું તો વર્ષે છે મારા પર. હું તો એમ જ કહેતો હતો, મારી વાત મનાવવા માટે હું બેઈમાન નથી બનતો. સમજી તું? જા જમવાનું બિરસ, મારે કામ છે, બહાર જવું છે. જમવાનું? મારા દીકરાએ કેટલાય દિવસથી કંઈ ખાધું નથી, તમને પણ કંઈ જ ખાવા નહીં મળે. રો ભૂખ્યા. માં, બહાર ખાઈ લઈશ. તું બિરસીશ નહીં તો હું ભૂખ્યો થોડો મરવાનો છું. તારા દીકરાને સમજાવી દે. બાપુજી, બાપુજી, માં. ભોજન છે ને ભોજન. શું છે? શું દુનિયા બદલાઈ ગઈ છે સાહેબ? આવા લોકો હવે બહારનું ખાવાનું ખાય છે? અરે અરે અરે, એક વખત મને કીધું હોત ને તો હું અમરસંઘને મારી સાથે મારા ઘરે લઈ જાત અને મારા હાથે બનાવેલું ખવડાવત ખાવાનું. અમરસંઘ કૂતરાઓના રોટલા નથી ખાતો, કૂતરાઓને રોટલી નાખે છે. હાલે ખાઈ લે.
સરકાર, સરસ મજાનો માણસ હતો, તારી આ વધારે બોલવાની આદતને કારણે કૂતરો બનાવી દીધો. તમારા લોકોની થાય છે લડાઈ, એમાં માર મને પડે છે. કયામત આવશે, આવશે કયામત. સાંભળ્યું છે તારા ઘરમાં ભૂખ હડતાલ ચાલે છે, તારી દીકરીની ભણતર માટે અમર સંગ. એક વાત કહું, તારી આદત પણ મારા ચતુર જેવી છે. તું બોલે છે બહુ, ક્યાંક એવું ના થાય કે તારી ગણતરી પણ કૂતરાઓમાં થવા લાગે. મનહરમુખી, હું બસતો નથી, દાડો છું. તને કોઈ કીધું નથી, સિંહ જ્યારે ખાતો હોય ત્યારે એને હેરાન ના કરાય? કદાચ તને પણ કોઈએ કીધું નથી. આ એક સિંહ જ્યારે બીજાના ઇલાકામાં જાય છે તો એ જીવથી જાય છે. પોતાને સિંહ કહેવાથી શિયાળ ક્યારે સિંહ નથી બની જતું. શિયાળ જ્યારે પોતાની ચાલાકી પર ઉતરી આવે ત્યારે એ સિંહને કઈ ના કરે, પણ એના બચ્ચાને કાચા ચાવી જાય છે. સમજાવી દેજે તારા દીકરાને, ક્યાંક એવું ના થાય કે એના અંતિમ સંસ્કાર માટે તને લાશ પણ ના મળે. અવાજ નીચે. જો મારા દીકરાને કઈ પણ થયું તો પરિણામ સારું નહીં આવે. શરૂઆત થઈ ગઈ છે અને પરિણામની પરવા હું કરતો નથી. આટલા વર્ષોથી પીવાના પાણીની સમસ્યાનો હજી સુધી ઉકેલ આવ્યો નથી, હવે આ વિરલ શું કરશે? હવે ખામોશ. જો ભાઈ શાંતા માસીના ઘરેથી પેલો છાણનો ઢગલો ખસી શકે તો પીવાના પાણીની સમસ્યાનો કોઈ તો ઉકેલ હશે ને એની પાસે. વિરલને પણ એ જ ચિંતા હતી, આનો ઉપાય શું? મા કસમ, એણે પણ ખાડામાં પગ નાખી દીધો. પક્યા જે કે કાકા, આ તો ફિલ્મ જલ જલા જેવું થયું. ખજાનો છે બધા જાણે છે, પણ એનો નકશો ક્યાં છે એ કોઈને નથી ખબર. અરે ગધેડાઓ, આ જેકે કાકા ક્યારે કામ આવશે? એનો રસ્તો પણ મેં શોધી કાઢ્યો છે. શું વાત છે કાકા? ખામોશ. આ તો ફરી પાછું એવું થયું કે કેડમાં છોકરો ને આખા ગામમાં ઢંઢેરો ઢમ ઢમ ઢણા. કાલે રાત્રે વિરલ આવ્યો હતો, મોડી રાત સુધી અમે આના વિશે જ વાત કરતા હતા. ત્યારે મારા મગજમાં લાઈટ થઈ અને મેં રસ્તો શોધી કાઢ્યો. વાસ્મો. કાકા, આ શું છે વાસ્મો? વાસ્મો વાળા સાહેબ આવે ને, એ સમજાવે ત્યારે તું જ સમજી લેજે. અરે વાહ કાકા, તમે તો એકદમ સસ્પેન્સ વધારી દીધું, જેવું ફિલ્મ ઇન્ટરવલમાં આવે છે ને. હવે આગળ શું થશે? શું હીરો વિલન ને હરાવી શકશે? આવું કર્યું યાર, અડધી ફિલ્મ બતાવી અડધી. અત્યારે શું રડે છે, આગળ આગળ જો શું થાય છે. અમરસિંહ, અમરસિંહ જલ્દી બહાર આવો, વિરલ ને કઈક થઈ ગયું છે. અમરસિંહ જલ્દી બહાર આવો. અમરસિંહ, વીરુ, વીરુ બેટા, શું થયું? શું થયું મારા વીરુને? અશક્તિને કારણે બેભાન થઈ ગયો છે. ભાઈ શું થયું? ઉભા ઉભા જોઈ શું રહ્યા છો? જલ્દી ડોક્ટરને ફોન લગાવો. અરે હું તો ફોન કરવા માંગતો હતો, એને મારા હાથમાંથી ફોન ફેંકી દીધો. નાટક બંધ કરો, એને ઉભા થવાનું કહો. બસ કરો હવે, છોકરાનો જીવ લેશો છો? હું તમને કહી દઉં છું, જો મારા વીરુને કઈ પણ થઈ ગયું તો હું તમને જીવનભર માફ નહીં કરી શકું. અમરસિંહ, તારો દીકરો હીરો છે, હીરો.
અરે કયો ભાઈ પોતાની બહેન માટે આટલું બધું કરે? તને તમાશો લાગે છે, નાટક લાગે છે, મજાક લાગે છે? અરે એની ભૂલ એ છે કે પોતાની બહેનને ભણાવવા માંગે છે અને એ મરી જાય. એમ શેનો મરી જાય? એના બાપથી આટલી જલ્દી હાર માની લીધી? હજી હમણાં તો મજા શરૂ થઈ છે, બધી મજા બગાડી દીધી. બસ આટલો દમ છે અમર સંઘના લોહીમાં? બસ કરો હવે. વીરુ, વીરુ બેટા, આંખો ખોલો બેટા, તારી આંખો ખોલ. વીરુ, વીરુ, વીરુ તો ઠીક છે ને? વીરુ, વીરુ, વીરુ બેટા આંખો ખોલ, આંખો ખોલો બેટા. વીરુ, વીરુ બેટા, વીરુ, વીરુ બેટા આંખો ખોલો બેટા. વીરુ, એ નહીં, બચ્યો, હટ. વીરુ, અચ્છા વિરલ, 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 ભાઈ, લીંબુ પાણી પી લો. કુંદન, હા બેટા, હા કુંદન ભણશે બેટા, ભણશે. બેટા તું જીતી ગયો, હું હારી ગયો. બેટા તારા સત્યાગ્રહની સામે અમર સંગ હારી ગયો. કુંદન ભણશે. બેટા મને મારી ભૂલ સમજાઈ છે. કુંદનને હું ભણાવીશ, એટલા માટે નહીં કે તું ખાવાનું ખાઈ લે, એટલા માટે કે ભણવું એનો હક છે. બેટા કુંદન ભણશે, કારણ કે કુંદન અમર સંઘની દીકરી છે. હું એને ભણાવીશ. બાપુજી, બેટા મને ભણાવે. બેટા લીંબુ પાણી પી લે, હવે પીશ, હવે પીશ. Thank you.